નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઢાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અઢાર સપ્ટેમ્બર બીજા હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા શહેરમાં જળદૂત વાહનનો આરંભ કરવામાં આવ્યો તો તે શહેર છે પુના જે મહારાષ્ટ્રમાં આવેલું છે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બે જાપાનના નવા વિદેશ મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે તો મિત્સુ મોતેગી જેને નિયુક્ત કરવામાં આવે છે વિદેશ મંત્રી તરીકે કોનો તારોના સ્થાને તેમને નિમણૂક કરવામાં આવ્યા છે કોનો તારો હવે રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળશે જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચલણ છે યન પ્રશ્ન ત્રણ આઠમાં એશિયાઈ મંત્રી સ્થળ સ્તરીય ઉર્જા ગોળમેજ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તે આયોજન કરવામાં આવ્યું યુ એ આ કાર્યક્રમમાં યુ એ સાથે ભારત સહ મેજબાન દેશ હતો આ સંમેલનમાં ભારત તરફથી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાગ લીધો હતો યુએઈ સંયુક્ત અમીરાત પાટનગર અબુધાબી રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાન પ્રધાનમંત્રી છે મોહમ્મદ બિન રાશિદ મખતુમ અને ચરણ છે યુએઈ ડિરહમ પ્રશ્ન ચાર સમુદ્રી સંચાર સેવાઓ શરૂ કરનાર દેશની પ્રથમ કંપની કઈ બની તે કંપની છે મેલકો આ કંપનીની સ્થાપના ઓગણીસો ચાલીસમાં અને તેનું મુખ્ય મથક ભારતમાં છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલન છે ભારતનું રૂપિયો પ્રશ્ન પાંચ હાલમાં જ ઇ કયા શહેરમાં સો બેડના હોસ્પિટલનું નિર્માણ કરવાની જાહેરાત કરી આ સો બેડના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે શ્રીનગરમાં જેની ઈ જાહેરાત કરી છે ઈ નું પૂરું નામ છે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તેની સ્થાપના ઓગણીસો બાવનમાં અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં શ્રીનગર એ જમ્મુ કાશ્મીરમાં આવેલ એક શહેર છે ત્યાં ઈ એ સો બેડની હોસ્પિટલ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે પ્રશ્ન છ હાલમાં જ કયા દેશની શાળા પરિયોજનાઓએ આગાખાન પુરસ્કાર જીત્યો તો તે દેશ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન સાત હાલમાં જ સુખા ટૂલ બોક્સ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તે લોન્ચ કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અભિજિત ગુહા યમન પાટનગર સના રાષ્ટ્રપતિ છે અબદાર બુહ મનસુર હાદી પ્રધાનમંત્રી મેન અબ્દુલ મલિક સઈદ અને ચરણ છે રિયા પ્રશ્ન નવ હાલમાં જ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુરુ નાનક દેવની રચનાઓને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પ્રકાશિત કરી આ સંસ્થા છે યુનેસ્કો યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો છેતાળીસમાં મુખ્ય મથક પેરિસમાં અને હાલમાં ડીજી છે આન્દ્ર અજોલે પ્રશ્ન દસ ન્યાયાધીશ પી લક્ષ્મણ રેડ્ડી ક્યા રાજ્યના પ્રથમ લોકાયુક્ત બન્યા તો તેઓ બન્યા છે આંધ્રપ્રદેશ રાજ્યના પ્રથમ લોકાયુક્ત આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન અગિયાર હાલમાં જ ભારતના રાષ્ટ્રપતિએ કયા દેશમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું તો તે દેશ છે સ્વિટરલેન્ડ કે જ્યાં આપણા ભારત દેશના રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીજીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે પ્રશ્ન બાર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પાંચ હજારથી વધુ સૈનિકોએ શરણ લીધી હતી તે વાલીવાડે કેમ્પમાં એક સ્મૃતિ સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે તે કયા રાજ્યમાં આવેલો છે તે આવેલું છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન તેર હાલમાં જ રાજશેખરનું એકસઠ વર્ષની વય અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તેઓ સંકળાયેલા હતા તમિલ સિનેમા સાથે તેઓએ નિર્દેશિત કરેલી ફિલ્મો છે પલવાના ચોલાઈ ચીનાપો મેળા અધિગામી લઈ મનસુકુલ પરગીવાલ પલદીવાન પ્રશ્ન ચૌદ હાલમાં જ કેન્દ્ર સરકારે દેશમાં કેટલા નવા સામુદાયિક રેડિયો સ્ટેશન સ્થાપિત કરવાની જાહેરાત કરી તો તે સ્થાપિત કરવામાં આવશે એકસો અઢાર જેટલા સામુદાયિક રેડિયો સ્ટેશન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ ગેરકાયદેસર ભૂગર્ભ જળ નિકાસને રોકવા માટે કોણે સમિતિ બનાવી એ સમિતિ બનાવી છે એનજીટીએ ટીએ એનજી પૂરું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સ્થાપના બે હજાર દસમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચરણને સબસ્ક્રાઇબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ